ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત જ્યારે શપથ લઈ લીધા છે તે બાદ પહેલી વખત વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 3 દિવસનો કાર્યક્રમ રહેવાનો છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીનો શું કાર્યક્રમ છે, ઉપરાંત કયા કયા વસ્તુઓની ભેટ ગુજરાતને મળવાની છે, કયા કયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, એ ઉપરાંત રાજકારણમાં કયા પાસા પલટાઈ શકે છે ગુજરાતના પ્રદેશ પ્રમુખથી માંડી અને બનાસકાંઠાની બેઠક આ વખતે ભાજપ ના જીતી શકે તેના ઉપર પણ ચર્ચાઓ થઈ શકે છે. સમગ્ર મામલો શું છે અને શું છે વિઝિટનો તમામ કાર્યક્રમ એ ટુ ઝેડ જાણીશું આજના રિપોર્ટમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. વડાપ્રધાન મોદી તારીખ 15ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે. ત્યાંથી સીધા વડસર એરફોર્સ સ્ટેશન જશે તેવી સંભાવનાઓ છે. વડસર એરફોર્સ સ્ટેશન ખાતે તૈયાર થયેલ નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત પણ લેશે. ત્યારબાદ તેઓ સીધા રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરી શકે છે. રાત્રિ રોકાણ દરમિયાન લોકસભાની ચૂંટણીમાં એક બેઠક અને આવનાર ચૂંટણીમાં ભાજપને લઈને ગુજરાત સરકારના સંગઠન અને સરકારના ટોચના નેતાઓ સાથે મિટિંગ કરે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષની નિમણૂક અને કેબિનેટ વિસ્તરણને લઈને પણ ચર્ચાઓ થઈ શકે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. તારીખ 16 સપ્ટેમ્બરના વડાપ્રધાન મોદી સવારે મહાત્મા મંદિર ખાતે આયોજિત ગ્લોબલ રીઇન્વેન્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો શુભારંભ કરશે, જેમાં જર્મની, ડેનમાર્ક તથા વિવિધ રાષ્ટ્રીયના ડેલિગેશન આવે તેવી શક્યતાઓ છે. ઉપરાંત આ સમિટમાં અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી તથા ઉર્જામંત્રી હાજરી આપી શકે છે, જે બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગર સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનની મેટ્રો ટ્રેનની લીલી ઝંડી પણ આપશે અને તેમાં ગિફ્ટ સિટી સુધી ટ્રાવેલ પણ કરી શકે છે. વડાપ્રધાન મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કામાં રૂટનો શુભારંભ કરવામાં આવશે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીપીયુ, ગાંધીનગર, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ એવા અનેક વિસ્તારોને પણ આવરી લેશે, જે બાદ પીએમ મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ભાજપના 1 લાખ કરતાં પણ વધારે કાર્યકર્તાઓને સંબોધન કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે જન્મદિવસે પીએમ મોદી તેઓના માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચતા હતા, પરંતુ આ વખતે હીરાબાના નિધન બાદ પીએમ મોદી તેમના નિવાસસ્થાને જાય તેવી શક્યતા છે, જે બાદ તેઓ ભુવનેશ્વર અને ઓડિશા જવા માટે પણ રવાના થઈ જવાના છે. આમ જુદા જુદા કાર્યક્રમમાં હાજરી આપીને પીએમ મોદી ગુજરાત પ્રવાસ પૂરો કરશે. જોકે આ તબક્કે ગ્રાઉન્ડ પર શું તૈયારીઓ ચાલી રહી છે તે પણ જુઓ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત કે 3 દિવસે દૌરે પર રહેંગે, જહાં પે સબસે બડી ઓર મહત્વપૂર્ણ જો પરિયોજના હૈ વો અહેમદાબાદ ગાંધીનગર કે બીચ મેં મેટ્રો ટ્રેન કી હૈ ઓર યે સેક્ટર 1 કા જો મેટ્રો સ્ટેશન હૈ યહાં સે ખુદ પ્રધાનમંત્રી જો હૈ વો મેટ્રો મેં બેઠેંગે, મેટ્રો રેલ મેં બેઠકર વો ગિફ્ટ સિટી તક પહોંચેંગે ઓર યહાં પે યાત્રા કરેંગે. યે એક બડા જો હૈ વો પ્રોજેક્ટ હૈ જો જિસકો ખુદ જબ નરેન્દ્ર મોદી ગુજરાત કે મુખ્યમંત્રી થે તબ ઇસકી પરિકલ્પના કી ગઈ થી કે અહેમદાબાદ ઓર ગાંધીનગર કે બીચ મેં મેટ્રો ચલની ચાહીએ, દોનો ટ્વિન સિટી કે રૂપ મેં આકાર લે ઇસલિયે પૂરા પ્રયાસ કિયા ગયા થા. રોડ કનેક્ટિવિટી તો પહેલે સે હૈ હી, સિર્ફ આધે ઘંટે મેં જો હૈ વો આપ અહેમદાબાદ સે ગાંધીનગર પહોંચ સકતે હૈ, પર મેટ્રો કી કનેક્ટિવિટી જો આમ લોગો કે લિયે ઓર જો સરકારી કર્મચારી આતે હૈ ઉનકે લિયે કનેક્ટિવિટી રહેગી. તો યે એક બડા પ્રોજેક્ટ ફેઝ 2 જો હૈ અહેમદાબાદ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટ કા હૈ. 5,300 કરોડ સે જ્યાદા કી લાગત ઇસ પ્રોજેક્ટ પે લગી ઓર 33 કિલોમીટર કા રૂટ જો હૈ વો ઇસકા હૈ, જિસકે જો 33 કિલોમીટર કા રૂટ હૈ સરખેજ સે ગાંધીનગર તક જો હૈ યે મેટ્રો ચલેગી ઓર ઇસકે અંદર જો હૈ વો લગભગ કરીબન જો હૈ 55 મિનિટ સે જ્યાદા કા વક્ત જો હૈ ઇસમે લગને વાલા હૈ. તો યે એક બડા પ્રોજેક્ટ જો હૈ ગુજરાત કે લિયે જિસકી ભેટ જો હૈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેને વાલા હૈ. ઇસકે અલાવા વો એક જો આંતરરાષ્ટ્રીય સમિટ હૈ રિન્યુએબલ એનર્જી કા ઉસકે અંદર ભી શિરકત કરેંગે, ઉસકા ઉદ્ઘાટન કરેંગે ઓર સાથ હી 9,000 કરોડ સે જ્યાદા કે વિકાસ કાર્યો કી ભેટ ભી ગુજરાત કો મિલને વાલી હૈ. ઓર તીસરી બાર પીએમ બનને કે બાદ યે ઉનકા પહેલા ગુજરાત દૌરા હૈ, તો ઇસીલિયે યે બેહદ મહત્વપૂર્ણ દૌરા માના જાતા હૈ ઓર સબકી નિગાહ હૈ કે પ્રધાનમંત્રી જો 2 રાત યહાં પે રુકને વાલે હૈ તો ક્યા કોઈ બડા રાજનૈતિક મંથન યહાં પે હોગા, ક્યુંકિ જિસ તરહ સે દેશ કે પરિણામ લોકસભા કે રહે ઉસકે બાદ ગુજરાત મેં ભી 1 સીટ બીજેપી હારી ઓર આને વાલે દિનો મેં સ્થાનીય નિકાય કે ચુનાવ ઓર સભી ચીઝે આ રહી હૈ, તો વૈસે મેં ક્યા યહાં પે કોઈ રાજનૈતિક મંથન હોગા 2 દિનો કે અંદર ઉસકે ઉપર સબકી નિગાહ રહેગી. પર ફિલહાલ સબસે બડી વાત ગુજરાત કે લિયે હૈ કે જો 12,000 કરોડ સે જ્યાદા કી લાગત કે પ્રોજેક્ટ જો હૈ જિનકા જો સોગાત જો હૈ વો પ્રધાનમંત્રી અપને 3 દિવસે દૌરે મેં દેંગે. ગાંધીનગર સે કેમેરામેન પ્રિતેશ રાવલ કે સાથ બ્રિજેશ દોશી.